નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એકમ નંબર 3 પદાર્થોનું અલગીકરણ આ એકમ 3ના કુલ 35 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, અનાજમાંથી કાકરા દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, વીણવાની પદ્ધતિનો. અનાજમાંથી કાકરા દૂર કરવા માટે વીણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 2, અગરિયા દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, બાષ્પીભવન પદ્ધતિથી. અગરિયા દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવન પદ્ધતિથી મેળવે છે. પ્રશ્ન નંબર 3, અનાજમાંથી ફોતરા દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ઉપણવું. અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે ઉપણવું એ પદ્ધતિ વપરાય છે. પ્રશ્ન નંબર 4, ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ચાળવું, ચારણી વડે. ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે ચાળવું નામની પદ્ધતિ વપરાય છે, એટલે કે ચારવું ટૂંકમાં. પ્રશ્ન 5, એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, નિતારણ પદ્ધતિ. એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહીના મિશ્રણને, દાખલા તરીકે પાણી અને કેરોસીન, તો એને અલગ કરવા માટે નિતારણ પદ્ધતિ વપરાય છે. પ્રશ્ન નંબર 6, ચોક ખાંડ અને રેતીના મિશ્રણમાં કયો ઘટક પાણીમાં દ્રાવ્ય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ખાંડ. ચોક ખાંડ અને રેતી એ ત્રણેયમાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળી જાય ટૂંકમાં? તો ઉત્તર આવશે વિકલ્પ બી, ખાંડ. કારણ કે ચોક ઓગળે નહીં, રેતી ઓગળે નહીં, ખાંડ છે એ સંપૂર્ણપણે પાણીમાં દ્રાવ્ય છે, એટલે કે ઓગળી જશે. પ્રશ્ન 7, પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ગાળણ. પાણીમાંથી અદ્રાવ્ય એટલે કે પાણીમાં ઓગળે નહીં તેવા ઘન પદાર્થોને દૂર કરવા માટે આપણે એને પાણી અને એ પદાર્થોને ગાળીએ એટલે અલગ થઈ જશે, ગાળણ પદ્ધતિ વપરાય છે. પ્રશ્ન નંબર 8, દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો છે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, બાષ્પીભવન. દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો છે તો તેના માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો કે બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ થાય છે. મીઠું છે અને પાણી છે, તો પાણીમાં મીઠું ઓગળી ગયું, હવે ફરીવાર આપણે મીઠું જોતું હોય તો આપણે બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. પ્રશ્ન 9, ચા ગાળતી વખતે ચાની ભૂકીને કયા સાધન વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ગળણી વડે. દરરોજ સવારના ચા પીએ તો આપણે ગળણી વડે ગાળીને, ચાની ભૂકીને આપણે ચાથી અલગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 10, કયા પ્રકારના પાણીમાં મીઠું સૌથી વધુ ઓગળશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ગરમ પાણીમાં. ગરમ પાણીમાં મીઠું છે એ સૌથી વધારે ઓગળશે. પ્રશ્ન 11, નીચેના પૈકી એકબીજામાં ભળી ન શકતા હોય તેવા બે પ્રવાહીના મિશ્રણ કયા છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, પાણી અને કેરોસીન. પાણી અને કેરોસીન એકબીજામાં ભળી શકે નહીં. પ્રશ્ન 12, દ્રાવણને ગરમ કરવાથી દ્રાવ્ય પદાર્થ ખાલી જગ્યા થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, વધુ ઓગળે છે. દ્રાવણને ગરમ કરવાથી દ્રાવ્ય પદાર્થ છે એ વધુ ઓગળે છે. પ્રશ્ન 13, મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, નિક્ષેપણ. મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય તો તે પદ્ધતિને નિક્ષેપણ કહેવામાં આવે. પ્રશ્ન 14, રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા કઈ બે પદ્ધતિ વપરાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, નિક્ષેપણ અને નિતારણ. રેતી અને પાણી બંને ભેગા થઈ ગયા છે તો આપણે રેતી અને પાણીને અલગ કરવા માટે કઈ બે પદ્ધતિ વાપરશું? તો પહેલાં આપણે નિક્ષેપણની પદ્ધતિ વાપરશું, એટલે કે એમાં રેતી છે એ પાણીમાં નીચે તળિયે બેસી જશે અને ત્યારબાદ નિતારણ પદ્ધતિ એટલે પાણી આપણે બીજા પાત્રમાં
લઈ લઈશું, નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરશું એટલે નિક્ષેપણ અને નિતારણ. પ્રશ્ન 15. તીર્થ નામનો છોકરો છે એ મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરે તો નીચેનામાંથી શું થશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, દ્રાવ્ય થશે નહીં, એટલે કે મીઠું છે વધારે હવે ઓગળશે નહીં, કારણ કે દ્રાવણ છે એ સંતૃપ્ત છે. તો મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું આપણે ઉમેરીએ તો એ પછી દ્રાવ્ય થાય નહીં. પ્રશ્ન 16. મીઠાના દ્રાવણમાંથી મીઠું અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, બાષ્પીભવન. મીઠાના દ્રાવણમાંથી એટલે કે મીઠું અને પાણી ભેગું થઈ ગયું છે તો હવે આપણે મીઠું અલગ કરવું છે તો એના માટે આપણે બાષ્પીભવન પદ્ધતિ વાપરશું. ત્યારબાદ 17. અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણના ઘટકોને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ગાળણ. અદ્રાવ્ય ઘન એટલે કે પાણીની અંદર જે દ્રાવ્ય નથી એવા પદાર્થો, દાખલા તરીકે પાણીની અંદર રેતી હોય અને પાણી અને રેતી છે તો એના મિશ્રણને આપણે અલગ કરવું છે, અથવા નાના નાના પાણીની અંદર કોઈ જીવજંતુ કે ટુકડા રહેલા છે તેને અલગ કરવા માટે આપણે ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરશું, ગાળી લેશું ટૂંકમાં પાણીને. પ્રશ્ન 18. ખેડૂતો કઈ પદ્ધતિથી દાણામાંથી હલકા ફોતરા દૂર કરે છે? તો આનો ઉત્તર આવશે ડી, ઉપણવું, એને વાવલ છે ટૂંકમાં. ખેડૂતો છે એ ઉપણવાની પદ્ધતિથી દાણામાંથી હલકા ફોતરા દૂર કરે એટલે ટૂંકમાં વાવલે દાણાને, એટલે ફોતરા હોય પવન દ્વારા ઉડી જઈને દાણા છે નીચે પડે. પ્રશ્ન 19. જે પદાર્થ પાણીમાં ઓગળે છે તેને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, દ્રાવ્ય. જે પદાર્થ પાણીમાં ઓગળી જાય તો તેને દ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે. પ્રશ્ન 20. ખાંડ પાણીમાં ઓગળે છે તો ખાંડને શું કહેવાય? વિકલ્પ બી, દ્રાવ્ય. ખાંડ છે એ પાણીમાં ઓગળી શકે તો ખાંડને આપણે દ્રાવ્ય તરીકે ઓળખશું. પ્રશ્ન 21. તમારે સિંગના દાણામાંથી ફોતરા દૂર કરવા છે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ઉપણવાની. આપણે સિંગના દાણામાંથી એટલે કે માંડવીના દાણામાંથી ફોતરા દૂર કરવા છે તો આપણે ઉપણવાની પદ્ધતિનો ઉપયોગ કરશું. પ્રશ્ન 20. ઘઉં અને બાજરીના મિશ્રણનો જથ્થો વધુ પ્રમાણમાં હોય તો તેને અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ચાળવાનું. ઘઉં અને બાજરી બંને મિશ્રણ થઈ ગયું છે વધુ પ્રમાણમાં તો એને અલગ કરવા માટે આપણે એને ચારશું એટલે કે ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરશું. પ્રશ્ન 23. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, બાષ્પીભવન. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. પ્રશ્ન 24. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ઘનીભવન. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે. પાણીની વરાળ છે તો ફરીવાર પાછી પ્રવાહી બને તો એને ઘનીભવન કહેવાય. પ્રશ્ન 25. ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ફિલ્ટર પેપર. ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે આપણે ફિલ્ટર પેપરનો ઉપયોગ કરશું. પ્રશ્ન 26. સમુદ્રના પાણીની વરાળ બનવા માટે કઈ ક્રિયા કારણભૂત છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, બાષ્પીભવન. સમુદ્રના પાણીની વરાળ બનવા માટે બાષ્પીભવનની ક્રિયા કારણભૂત છે. પ્રશ્ન નંબર 27. ઘરમાં બનાવવામાં આવતા પનીરની બનાવટમાં કઈ ક્રિયા ઉપયોગી છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ગાળણ પદ્ધતિ. ઘરમાં બનાવવામાં આવતા પનીરની બનાવટમાં ગાળણ ક્રિયા ઉપયોગી છે. પ્રશ્ન 28. જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તે પ્રવાહીને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, દ્રાવક. જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તે પ્રવાહીને દ્રાવક કહેવામાં આવે. દાખલા તરીકે પાણી છે અને મીઠું છે તો આમાં પાણી છે એ દ્રાવક તરીકે ઓળખાય અને મીઠું છે એ દ્રાવ્ય તરીકે ઓળખાય. પ્રશ્ન 29. ખાંડના સંતૃપ્ત દ્રાવણને ઠંડુ પાડતા શું ફેરફાર થશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, સંતૃપ્ત દ્રાવણ રહેશે અને ખાંડ દેખાશે. ખાંડના સંતૃપ્ત દ્રાવણને આપણે ઠંડુ પાડીએ તો દ્રાવણ સંતૃપ્ત જ રહેશે અને એમાં ખાંડ આપણને દેખાશે. પ્રશ્ન 30. જ્યાં પાણી હાજર હોય ત્યાં કઈ ક્રિયા થાય છે?
તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ એટલે કે જ્યાં પાણી હાજર હોય ત્યાં નિતારણની ક્રિયા થઈ શકે, બાષ્પીભવન થઈ શકે અને ગાળણની ક્રિયા પણ થઈ શકે, એટલે ઉત્તર આવશે આપેલ તમામ. પ્રશ્ન 31, રસોડામાં કામ કરતા શારદાબેન ભૂલથી ચણામાં બાજરી નાખી દે છે, તો બાજરી અને ચણાને અલગ કરવા માટે શું કરવું પડશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, એને ચાળવું, એને ચારવા પડશે. તો ચણા અને બાજરીને અલગ કરવા માટે એને આપણે ચાળવું પડે. પ્રશ્ન 32, હાથથી વીણવાની પ્રક્રિયા કેવા પ્રકારના ઘટકોને અલગ કરવામાં અસરકારક છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ઘન મિશ્રણને. બે ઘન પદાર્થોનું મિશ્રણ છે, દાખલા તરીકે કાકરા અને માંડવી છે, આપણે માંડવીની અંદર કાકરા રહેલા છે, તો આ એને આપણે કઈ રીતે અલગ કરીએ? તો કે હાથથી આપણે કાકરાને વીણી શકીએ. પ્રશ્ન નંબર 33, તમે પોતાના ઘરે લાવેલ ઘઉં વીણો છો, આ કેવા પ્રકારના પદાર્થના અલગીકરણનું ઉદાહરણ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ઘન અને ઘન. આપણે ઘરે લાવેલ ઘઉં છે, ઘઉં એ ઘન છે, એની અંદર કાકરી રહેલી છે એ પણ ઘન છે, તો આપણે એને હાથથી વીણીને અલગ કરીએ કાકરીને, તો એ ઘન અને ઘન પદાર્થોનું અલગીકરણનું ઉદાહરણ છે. પ્રશ્ન 34, જ્યારે કાપડના ટુકડા પર ગરમ કરીને ઠંડુ પાડેલું દૂધ રેડવામાં આવે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે, આ રીતે દૂધમાંથી મલાઈ અલગ કરવાની રીતને શું કહેવાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ગાળણ કહેવામાં આવે. પહેલાં દૂધને ગરમ કર્યું, પછી એને ઠંડુ પાડ્યું, પછી એને કાપડ ઉપર રેડ્યું, તો કાપડની અંદર ઉપર મલાઈ રહી ગઈ, દૂધ નીચે નીકળી ગયું, તો આપણે દૂધ અને મલાઈને અલગ કરી, તો આ પદ્ધતિને શું કહેવાય? તો કે ગાળણ પદ્ધતિથી આપણે એને, સોરી, એ રીતને શું કહેવાય? તો કે ગાળણની રીત કહેવામાં આવે. પ્રશ્ન 35, છેલ્લો પ્રશ્ન, આકૃતિ અલગીકરણની કઈ પદ્ધતિ દર્શાવે છે? આકૃતિ જો અહીં પાણી ગરમ થાય છે કીટલીની અંદર, ત્યારબાદ એની વરાળ છે, તો અહીં ઉપર એક ચીબિયામાં જમા થાય એની ઉપર બરફ રાખેલો છે, અને ફરીવાર પાછું એ પાણી બને છે વરાળની, એટલે કે અહીં પાણીની વરાળ બને અને વરાળનું પાછું પાણી બને, તો આ કઈ પદ્ધતિ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, બાષ્પીભવન અને ઘનીભવન, બંને પદ્ધતિ અહીં થાય છે, બે પ્રક્રિયા થઈ, અહીં પાણીની વરાળ બની આ વરાળ, તો એ બાષ્પીભવનની ક્રિયા થઈ, અને વરાળનું પાછું અહીં પાણી બને, તો એ ઘનીભવનની પ્રક્રિયા કહેવામાં આવે. તો આપણો ઉત્તર આવશે બાષ્પીભવન અને ઘનીભવન. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.